નમસ્કાર. આજે છે 15મી જૂન. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે ગુજરાતના કર્મઠ રાજ્ય પુરૂષ ઠાકોરભાઈ દેસાઈની, અને ઠાકોરભાઈ દેસાઈ વિશે આજે વિસ્તૃત અને વિગતવાર માહિતી આપણને સૌને આપવા માટે આપણી સાથે અમદાવાદથી જોડાયા છે શ્રીમતી ઉર્મીબેન શાહ. આવો સાંભળીએ શ્રીમતી ઉર્મીબેન શાહ પાસેથી ઠાકોરભાઈ દેસાઈના જીવન અને કવન વિશેની આ માહિતી. કેમ છો શ્રોતા મિત્રો, આપ સૌને ઉર્મિશાના નમસ્કાર. દિન વિશેષ શ્રાવ્યમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે 15 જૂન. 15 જૂન એટલે ગુજરાતના કર્મઠ કુલનાયક ઠાકોરભાઈ દેસાઈની પુણ્યતિથિ. ચાલો ત્યારે એમના વિશે થોડી જાણકારી મેળવીએ. ગુજરાતના વિચારનિષ્ઠ અને કર્મઠ રાજપુરુષ ઠાકોરભાઈ દેસાઈનો જન્મ 13 ફેબ્રુઆરી 1903ના રોજ તેમના મોસાળ સુરત જિલ્લાના વેગામ ગામમાં થયો હતો. પિતાનું નામ મણિભાઈ અને માતાનું નામ કાશીબેન હતું. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામમાં અને હાઈસ્કૂલ શિક્ષણ ભરૂચમાં લીધું હતું. ઈસવીસન 1919માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઈસવીસન 1924માં ગુજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ભાષા વિશારદ થયેલા. સત્યાગ્રહ આશ્રમ લડતમાં 2 વર્ષની કારાવાસની જેલની સજા થઈ હતી. ઈસવીસન 1952 થી 1971 સુધીના વર્ષોમાં ઠાકોરભાઈએ અમદાવાદમાં કોંગ્રેસના નિષ્ઠાવાન અને સક્રિય સેવક તરીકે કામગીરી કરી હતી. ઠાકોરભાઈ દેસાઈએ ગુજરાત વિદ્યાપીઠમાં ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓની ઈસવીસન 1946માં ગુજરાત વિદ્યાપીઠના નિયામક તરીકે તથા ઈસવીસન 1963માં કુલનાયક પદે નિયુક્તિ થઈ હતી. મૃત્યુ સુધી તેઓએ સેવા આપી હતી. ઠાકોરભાઈ ગાંધીજીના રચનાત્મક કાર્યના પ્રખર પ્રણેતા હતા. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઈસવીસન 1959માં સર્વાનુમતે ચૂંટાયા હતા. તે પછી ઈસવીસન 1962ની વિધાનસભા ચૂંટણીમાં ગણદેવી બેઠકમાં ચૂંટાઈ આવ્યા હતા. પંચાયત, ખેતીવાડી અને સહકાર મંત્રી તરીકે તેઓએ સેવા આપી હતી. તેઓએ ગુજરાત વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓનો પ્રસાર પ્રચારની કામગીરી કરી હતી. તેઓ બચપણથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા હોવાથી વિવિધ રાષ્ટ્રીય ચળવળ, મીઠા સત્યાગ્રહ વગેરેમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. તેમણે નવજીવન તથા હરિજન પત્રોના સંપાદકની કામગીરી કરી હતી. રાજકીય ક્ષેત્રે ઉપરાંત લેખન પ્રવૃત્તિ પણ તેઓની નોંધપાત્ર હતી. તેમણે વિવિધ પુસ્તકોના અનુવાદ ક્ષેત્રે કામગીરી પણ કરી હતી. આ બધા અનુવાદોમાં સર્વશ્રેષ્ઠ અનુવાદ ગીતા પ્રવચનો હતા. ઠાકોરભાઈને વાંચનનો ખૂબ જ શોખ હતો. 15મી જૂન 2071ના દિવસે હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું. આવા કર્મઠ કુલનાયક ઠાકોરભાઈ દેસાઈને દિન વિશેષ શ્રાવ્ય તરફથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. અસ્તુ. આપ સાંભળી રહ્યા હતા ઉર્મીબેન શાહને. બેનશ્રી, આપનો અમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ દિન વિશેષ શ્રાવ્ય પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979999193 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.